બેઠક વ્યવસ્થાના મુદ્દે આંદોલન પર ઉતરેલા વડોદરાના વકીલોને રાજ્યના વિવિધ વકીલ મંડળોએ ટેકો આપ્યો છે, જ્યારે રાજ્યના વકીલ મંડળોએ એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી આંદોલનને વધુ મજબૂત બનાવ્યું છે. વડોદરામાં નિર્માણ પામેલી નવીન કોર્ટમાં વકીલોની બેઠક વ્યવસ્થા માટે વિવાદ ચાલી રહ્યો છે. યોગ્ય બેઠક વ્યવસ્થાની માંગ સાથે વડોદરા વકીલ મંડળના વકીલો છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. વકીલો રોજબરોજ અનોખી રીતે પોતાનો વિરોધ કરી રહ્યા છે. આજે વડોદરાના વકીલોને રાજ્યના અન્ય વકીલ મંડળોનો સાથ મળ્યો છે, જેમાં રાજ્યના વિવિધ વકીલ મંડળોએ વડોદરા વકીલ મંડળને એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અડગારી સમર્થન આપ્યું છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં વકીલો કોર્ટની બહાર મુખ્ય ગેટ પાસે એકત્ર થયા હતા. તેઓએ અસીલોને કોર્ટમાં પ્રવેશતા અટકાવતા અસીલો અને વકીલો વચ્ચે બોલાચાલી થઈ હોવાની વિગતો સાંપડી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની વકીલાત અને ટ્રાયલ કોર્ટની વકીલાતમાં ખૂબ તફાવત છે. હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ટ્રાયલ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરતા વકીલોને કોર્ટ બિલ્ડિંગની અંદર બેઠક વ્યવસ્થા આપવી જોઈએ, અને આ બેઠક વ્યવસ્થા આપવામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને હાઈકોર્ટ સંપૂર્ણ ફેલ ગયેલી છે. અને વડોદરા વકીલ મંડળને આજે 15મા દિવસે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ કરેલો છે, અને અમારી હડતાલને સમગ્ર ગુજરાતે સપોર્ટ કરેલ છે. એના અનુસંધાનની અંદર આજે કોર્ટ કાર્યવાહીથી વડોદરા વકીલ મંડળ અલિપ્ત. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.